અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલું રફાલા ગામ ગોલ્ડન વિલેજ તરીકે પ્રખ્યાત હોય ત્યાં એક લાડલી ભવન આવેલું છે, જેમાં દીકરી સાસરે જતી હોય તેમના હાથના પંજા લેવામાં આવે છે અને લાડલી ભવનમાં મૂકવામાં આવે છે. ઉપરાંત વાઇફાઈથી સજ્જ ગોલ્ડન વિલેજ અનેક વિશેષતાઓથી ભરપૂર છે. આ ગામના ખેડૂત અગ્રણી સૌજીભાઈ વેકરિયા દ્વારા આ વિલેજ બનાવવામાં આવ્યું હતું. અહેવાલ કિરીટ જીવાણી, અમરેલી. હું રફાળા ગામનો પૂર્વ સરપંચ છું. મારા ગામમાં 7 જેટલા વિશાળ ગેટ બનાવવામાં આવેલા છે. તમામના અલગ અલગ નામ આપવામાં આવેલા છે. ગામમાં પીવાના પાણીની પાઇપલાઇન તેમજ ડ્રેનેજ પાઇપ નાખીને તમામ બજારોને બ્લોક તેમજ આરસીજી કરીને પાકી બનાવવામાં આવેલી છે. ગામને સ્વચ્છ અને સુંદર બનાવેલ છે. ગામના તમામ ધર્મના મંદિરોનું રિનોવેશન કરીને રફાળા ગામના તમામ ધર્મના લોકોને એક કરેલ છે. દરેક બજારે સ્ટ્રીટ લાઇટ છે. શાળા એટલે સરસ્વતી મંદિર, લાડલી ભવન, ઇન્ડિયા ગેટ, શહીદ સ્મારક, સંસદ ભવન, રફાળા ગ્રામ પંચાયત, એસી બસ સ્ટેન્ડ, લાઇબ્રેરી તેમજ અંતિમ ધામ બનાવીને તેમાં વર્લ્ડના 76 વૈજ્ઞાનિકોના ફોટા તેમજ તેણે કરેલા સંશોધનોનો ઉલ્લેખ કરીને તમામના ફોટા ત્યાં લગાવેલ છે. સ્મશાનમાં ભાલકા તીર્થનું ટીચ્યું તેમજ હનુમાનજી અને શિવજીની મૂર્તિઓ સ્થાપિત કરેલ છે. ગામની તમામ દિવાલોનો કલર ગોલ્ડન કરીને મારા ગામને ખરા અર્થમાં ગોલ્ડન વિલેજ નામ આપનાર સૌજીભાઈ વેકરિયાએ આ તમામ સુવિધા સ્વખર્ચે કરી છે. ગામને ગોલ્ડન વિલેજ બનાવનાર શ્રી કૃષ્ણ ભગવાને જેમ દ્વારકા નગરીનું નિર્માણ કરવાનું કામ વિશ્વકર્મા પ્રભુને સોંપેલ હતું, તે જ રીતે રફાળા ગામના વિશ્વકર્મા એટલે સૌજીભાઈ વેકરિયા રફાળા ગામને એક પર્યટનનું સ્થળ બની ગયું છે. રોજે રોજ રફાળા ગામની મુલાકાતે બહારથી મુલાકાતીઓ આવી રહ્યા છે. જય હિન્દ, જય ભારત.